હાલમાં જે ડેમોમાં ટેટસ જે મિત્રો ટીમલી ટેટસ મિત્રો તો મિત્રો તમે એ રીતનું એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો આપણે એના માટે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો ચલો મિત્રો હું તમને ફટાફટથી ટેટસ એડિટિંગ શીખવાડી દઉં. પહેલાં તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે જેમ કે આ રીતનો આપણે ટીમલી બીટમાં પ્રોજેક્ટ છે જોઈ લો જે આ રીતનો તો મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે તમારી અલાઇટ મોશનમાં જેમ કે આપણે એડ કરી લેવાનો છે જે આ બીટમાં પ્રોજેક્ટ છે એ જેમ કે આ બીટમાં પ્રોજેક્ટ છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો ત્યાંથી તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે પછી તમારે ઓપન કરવાનો રહેશે. તો મિત્રો તમે ઓપન કરશો તો તમારું જેમ કે આ રીતના પેજ જોવા મળશે મિત્રો પૂરેપૂરું આપણે 25 સેકન્ડ સુધી. તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારે જે સ્ટાર્ટમાં આવી જવાનું છે અને ત્યાર પછી તમે જે ફોટાનો સ્ટેટસ બનાવવા માગો છો એ ફોટો તમારે એક એડ કરવાનો છે. જેમ કે અહીંથી પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયામાં જઈને આપણે ફોટો એડ કરી લેવાનો છે મિત્રો. તો તમારે આ રીતનો ફોટો એડ કરીએ તમારે જે ફોટો છે એને આપણે ફિલ સ્ક્રીન કરી દેવાનો છે. જેમ કે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. 3 ટપકા પર ક્લિક કરી ફિલ સ્ક્રીન એરિયાનું ઓપ્શન મળશે 5મા નંબરનું જેમ કે આ છે. તો એની પર ક્લિક કરીને મિત્રો તમારે આ રીતના ફોટો છે તમારા સોંગ પ્રમાણે હવે ખેંચવાનો છે. જેમ કે તમારા ફોટા પર ક્લિક કરવાનો છે. ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ ખેંચવાનો છે 25 સેકન્ડ સુધી. અને અટકી જાય તો આવો ઓપ્શન જોવા મળશે તો આપણે ક્લિક કરી હવે તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે મિત્રો. સ્ટાર્ટમાં આવી અને ત્યાર પછી મિત્રો તમારે જ્યાં આપણે બેઝ પડે છે મિત્રો ત્યાંથી તમારે ફોટો કટ કરવાનો રહેશે. જેમ કે મિત્રો તમારે સૌથી પહેલાં જે તીર દેખાય છે તમને તો મિત્રો આપણે તીર ઉપર ક્લિક કરવાનું છે. તીર ઉપર ક્લિક કરીને હવે તમારા ફોટા પર ક્લિક કરવાનું છે. તમે પ્લસની સાઈન પર આવી જશો ત્યાર પછી એટલે તમારે હવે ફોટા પર ક્લિક કરી અહીંથી તમને વચ્ચેવાળું ઓપ્શન મળશે મિત્રો આ છે. તો એની પર ક્લિક કરીને આપણે ફોટો કટ કરી લેવાનો છે પહેલો બેઝ પડે છે ત્યાં. અને ત્યાર પછી તમારે જેમ કે અહીં બીજો બેઝ પડે છે તો મિત્રો તમારે બીજી પ્લસની સાઈન છે ત્યાં આવી જવાનું છે. જેમ કે આ પ્લસની જેમ કે તીર દેખાય છે ત્યાં ક્લિક કરી અને મિત્રો ફોટા પર ક્લિક કરી અહીંથી વચ્ચેવાળા ઓપ્શનથી આપણે ફોટો કટ કરી દેવાનો છે. તો જો તમારે આ રીતના ફોટો કટ કરવાનો રહેશે મિત્રો. તો મિત્રો ત્યાર પછી તમારે પાછો તીર ઉપર ક્લિક કરી અને ત્યાર પછી તમારે બીજી પ્લસની સાઈન છે ત્યાં આવી જવાનું છે. મિત્રો વચ્ચેવાળો ઓપ્શન છે તો મિત્રો એની પર ક્લિક કરી આ રીતના ફોટો આપણે કટ કરવાનો રહેશે. તો મિત્રો જો તમારે આ રીતના ફોટો છે તમારે કટ કરી દેવાનો છે આખા સોંગમાં. તો મિત્રો હું આ રીતના આખા સોંગમાં ફોટો છે એ હું કટ કરી દઉં છું. તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો. મિત્રો તમારે આ રીતના ફોટો કટ કરી દેવાનો છે અને ત્યાર પછી તમારે મિત્રો જેમ કે તમારે અહીં સ્ટાર્ટમાં ઇફેક્ટ એડ કરવો હોય તો મિત્રો તમે એડ કરી શકો છો. જેમ કે અહીંથી પ્લસમાં જઈ અને અહીંથી આપણે એક શેપ લઈ લેવાનો છે. અહીંથી જોઈ લો જે આ રીતના શેપ લઈ શેપને આપણે ફિલ સ્ક્રીન કરી દેવાનો છે. ફિલ સ્ક્રીન કરી અહીંથી તમારે જેમ કે આ ઓપ્શનથી મિત્રો આ રીતના ફિલ સ્ક્રીન કરી હવે તમારે કલરમાં જવાનું છે. કલર મિત્રો આપણે વ્હાઈટ રાખવાનો છે તો વ્હાઈટ કલર ઉપર સિલેક્ટ કરી હવે તમારે એકવાર સાઈડમાં ક્લિક કરી અને વ્હાઈટ કલર ઉપર ક્લિક કરી અહીંથી આપણે જવાનું છે બિલિંગમાં. બિલિંગમાં જઈ નીચે આપણે કોન્ટ્રાક્ટનું ઓપ્શન મળશે કોન્ટ્રાક્ટ્સવાળો તો એની પર ક્લિક કરીને અહીંથી આપણે 4થા નંબરનું ઓપ્શન છે તો આપણે એની પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે આ રીતના લાઇટ છે તમારે ઓછું કરવાનું રહેશે મિત્રો અહીં ક્લિક કરીને. તો જો તમારે આ રીતના લાઇટ ઓછું કરો તો કરી શકો છો મિત્રો. અહીંથી તમારા કોન્ટ્રાક્ટ્સમાં જઈ અહીંથી તમારે જ્યાં 4થા નંબરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું આ રીતના પેજ બની જશે. તો મિત્રો હવે તમારે કશું કરવાનું નથી. તમારે જે આ છે મિત્રો આની પર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરીને ઇફેક્ટમાં જવાનું છે. ઇફેક્ટમાં જઈ અહીંથી આપણે એડ ઇફેક્ટમાં જવાનું છે. એડ ઇફેક્ટમાં જઈ અહીંથી તમારે બ્લેન્ક ઇફેક્ટ સિલેક્ટ કરી લેવાનું છે અહીંથી. અને ત્યાર પછી તમારે પહેલાં પ્લસ મારીને એન્ડમાં જવાનું છે. એન્ડમાં જઈને મિત્રો તમારે આ રીતના ખેંચી લેવાનું છે. તમારો આ રીતનો ઇફેક્ટ છે તમારો બની જશે જોઈ લો જે આ રીતના. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો આ રીતનો ઇફેક્ટ બની જશે. તો મિત્રો હવે તમારે જે ફોટા આપણે કટ કરીએ છીએ મિત્રો આ રીતના એમાં તમારે ઇફેક્ટ એડ કરવાનો રહેશે મિત્રો. જેમ કે ઇફેક્ટ પેસ્ટ કરવાનો છે મિત્રો. તમારે સૌથી પહેલાં તમારે ઇફેક્ટનો પ્રોજેક્ટ છે આ રીતનો શેક ઇફેક્ટ પ્રોજેક્ટ કેડી કેડિટિંગ એ રીતનો જે પ્રોજેક્ટ છે તો મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે તમારી અલાઇટ મોશનમાં જેમ કે એડ કરી લેવાનું છે. હવે તમારે જે આ કેડી કેડિટિંગ લખેલું છે તો એની પર ક્લિક કરી અહીંથી જવાનું છે ઇફેક્ટમાં. ઇફેક્ટમાં જે 3 ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરી અહીંથી કોપી નંબરનો ઇફેક્ટ છે તો આપણે એની પર ક્લિક કરી અને ત્યાર પછી તમારે આવી જવાનું છે પૂરું કટ કરીને બીટમાં પ્રોજેક્ટમાં. તો મિત્રો તમારે ઇફેક્ટ છે તમારે કોપી કરી લેવાનું છે. હવે મિત્રો તમારે જેમ કે બીટમાં પ્રોજેક્ટમાં આવી મિત્રો તમારે પાછળ જવાનું છે. મિત્રો તમારા જે પહેલા નંબરનો ફોટો છે તો આપણે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે. નીચે ઇફેક્ટમાં જે 3 ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારો આ રીતનો ઇફેક્ટ છે એ તમારો લાગી જશે મિત્રો જોઈ લો જે આ રીતના. તો મિત્રો ત્યાર પછી તમારે જેમ કે પાછળ જે બીજા નંબરનો ફોટો છે
એમાં તમારે આ રીતનો ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનો છે મિત્રો. તમારે આ રીતના આપણે જેટલા પણ ફોટા છે મિત્રો પાછળ એમાં તમારે આ રીતનો ઇફેક્ટ પેસ્ટ કરવાનો રહેશે. તો મિત્રો હું આ રીતના આખા સોંગમાં મિત્રો આ રીતનો ઇફેક્ટ છે એ હું ફટાફટથી પેસ્ટ કરી દઉં છું. તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો. મિત્રો તમારે આ રીતનો ઇફેક્ટ છે તમારે પેસ્ટ કરી દેવાનો છે આમ. અને મિત્રો બીજું કે તમારે આમાં મટીરિયલ એડ કરવું હોય જેમ કે લોગો છે, અહીં અહીં લોગો છે મિત્રો, અને આપણે જીણા ટપકા ફરે છે એ તમારે જે એડ કરવું હોય મિત્રો એ તમે એડ કરી શકો છો. એટલે એના લીધે તમારો ટેટસ કમ્પ્લીટ લાગશે મિત્રો. હવે આપણું આ રીતના ટેટસ બને છે એટલે ખાલી અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટવાળું બટન મળશે, તો એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ટેટસ રેડી થઈ જશે. તો ચલો મિત્રો આપણે બીજા વિડીયો મળીએ.